મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, સપ્તેશી વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય અંગ્રેજી, જેમાં કે આપણે આગળના વિડીયોમાં નંબર વિશે શીખ્યા હતા કે ટપકાવાળી લીટી ઘૂંટીને અંકો બનાવો. તો બાળ મિત્રો, જેમ કે આપણે આગળના વિડીયોમાં પેજ નંબર 55 પૂર્ણ કર્યું હતું, તો બાળકો આજે આપણે પેજ નંબર 56 ઉપર નવા નંબર્સ લખતા શીખવાનું છે. તો બાળ મિત્રો, તમે પણ તમારું અંગ્રેજીનું પુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર 56 જુઓ. આ છે આપણું અંગ્રેજીનું પુસ્તક અને તેમાં આપણાને નવા નંબર આપ્યા છે. તો આ નંબર કયો છે? 5. એટલે કે આપણાને કેટલા એપલ અહીંયા દોર્યા છે? 1, 2, 3, 4 અને 5. આપણે 5 શીખવાનો છે એટલે 5 એપલ આપ્યા છે. અને અહીં સાઈડમાં આપણને 5 એટલે કે 5નો સ્પેલિંગ આપ્યો છે. તો શું સ્પેલિંગ છે? FIVE. તો બાળકો, હવે આપણે અહીં આપણાને ટપકાવાળો 5 આપ્યો છે, જે આપણે ટપકા જોડીને તે લખવાનો છે. તો બાળકો, તમારે પણ મારી સાથે લખવાનું છે. ચાલો તમે પણ તમારું પુસ્તક લેવો અને તેમાં 5 ટપકાવાળો છે એ ઘૂંટો. વ્યવસ્થિત અને સીધી રીતે ઘૂંટવાનો છે. તો આપણે આ અહીં 5 કમ્પ્લીટ કરી દીધો. હવે આપણે નીચેના લાઇનમાં જોવાનું છે. તો બાળકો, અહીં પણ આપણને 2 5 આપ્યા છે, જે ટપકાવાળા છે, તે આપણે પેન્સિલ વડે ઘૂંટવાના છે. તો બાળકો, તમે પણ મારી સાથે આ રીતે 5 ઘૂંટો. હવે બાળકો, આપણને અહીં ખાલી બોક્સ છે બધા, જેમાં આપણે ખાનામાં 5 જાતે લખતા શીખવાનો છે. તો બાળકો, તમારે પણ મારી સાથે 5 લખવાનો છે. આ રીતે, પછી આ રીતે અને આ રીતે. અને 5 મોટા લખવાના છે, કોઈએ ઝીણા ઝીણા અક્ષરમાં લખવાનું નથી. ચાલો બાળકો, હવે પાછું અહીં લખવાના છે 5. તો આપણી આ એક લાઇન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે નીચેની લાઇનમાં બોક્સમાં લખવાના 5. તમારે પણ મારી સાથે સાથે જ લખતું જવાનું છે. અને આપણે સાથે 5નો સ્પેલિંગ પણ બોલતો જવાનું, જેમ કે FIVE. 5 એટલે 5, જેમ કે આપણાને સ્પેલિંગ પણ પાકો થઈ જાય અને 5 પણ લખતા આવડી જાય. એટલે કે સ્પેલિંગ સાથે બોલતો જવાનું. તો બાળકો, અહીં આપણે આપણો 5 નંબર્સ કમ્પ્લીટ કરી નાખ્યો. હવે આપણે નીચેના નંબર્સ લખીશું. તો બાળ મિત્રો, આ છે આપણો આગળનો નંબર. આ નંબર છે 6. એટલે આપણને અહીં 6 ધજા દોરી છે. 1, 2, 3, 4, 5, 6 એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. તો બાળ મિત્રો, અહીં આપણને ટપકાવાળો 6 આપ્યો છે, જે આપણે ટપકા જોડી પૂર્ણ કરવાનો છે. તો તમારે પણ મારી સાથે આ રીતે ટપકા જોડી 6 પૂર્ણ કરવાનો છે. અને ટપકા ઉપર જ આપણે ઘૂંટવાનું છે, સાઈડમાં લીટી થવી જોઈએ નહીં. પછી બાળકો, અહીં નીચે જુઓ, નીચે આપણને 6નો સ્પેલિંગ આપ્યો છે, SIX. 6 એટલે કે 6. તો બાળકો, હવે આપણે અહીં નીચેના ખાનામાં જોઈશું. તો નીચેના ખાનામાં બાળકો, આપણને 2 ટપકાવાળા 6 આપ્યા છે. તો એ આપણે
પેન્સિલ વડે ઘૂંટવાના છે. તમારે પણ બાળકો મારી સાથે સાથે સિક્સ ઘૂંટતા જવાનું છે અને સાથે સાથે આપણે સિક્સનો સ્પેલિંગ પણ બોલવાનો છે, જેમ કરી આપણાને સ્પેલિંગ આવડી જાય. એટલે કે આપણે હવે અહીં આપણે પેન્સિલ વડે જાતે સિક્સ લખતા શીખવાનું છે. તો તમે પણ મારી સાથે સિક્સ લખતા શીખો અને સાથે સાથે આપણે સ્પેલિંગ બોલવાનું, જેમ કે એસ આઈ એક્સ એટલે કે સિક્સ, સિક્સ એટલે કે છ. તો સ્પેલિંગ શું છે આપણે બાળકો સિક્સનો? એસ આઈ એક્સ. પછી નીચેના ખાનામાં એ જ રીતે લખવાના છે. S I X, S I X એટલે કે સિક્સ. તો બાળકો અહીં આપણે સિક્સ નંબર કમ્પ્લીટ કરી નાખ્યો છે, જે આપણે સિક્સ લખતા શીખી લીધો છે. તો બાળકો અહીં આપણું પેજ નંબર 56 પૂર્ણ થાય છે. હવે આપણે જોશું પેજ નંબર 57. તો તમે પણ મારી સાથે તમારા પુસ્તકમાં પેજ નંબર 57 જુઓ. તો ચાલો બાળકો, આ છે આપણું પેજ નંબર 57 અને 57 ઉપર આપણને નવો નંબર આપ્યો છે, જે કે છે 7 અને આપણને અહીં 7 ચિત્રો આપ્યા છે. તો આજે આપણે ગણવાના 1 2 3 4 5 6 અને 7 એટલે કે 7 ચિત્ર આપ્યા છે. અને પછી આપણને બાજુમાં ટપકાવાળો 7 આપ્યો છે, જે આપણે પેન્સિલ વડે ઘૂંટવાનો છે. તો બાળકો તમે પણ મારી સાથે તમારા પેજમાં જે આપ્યો છે 7 એ ઘૂંટો. લખી નાખ્યું. હાલો હવે આપણે જોઈશું નીચે, જે કે આપણને 7નો સ્પેલિંગ આપ્યો છે. તો શું છે સ્પેલિંગ? કયો આપેલો કયો અક્ષર છે? એસ ઈ વી ઈ એન એટલે કે 7. 7 એટલે કે 7. તો બાળકો હવે આપણે નીચેની ખાનામાં જોવાનું. નીચેના ખાનામાં આપણને 2 7 આપ્યા છે, જે ટપકાવાળા છે અને તે આપણે પેન્સિલ વડે જોડવાના છે. તો બાળકો તમે પણ મારી સાથે પેન્સિલથી ટપકા જોડી 7 પૂર્ણ કરો. ટપકા ઉપર જ પેન્સિલ આપણે ચલાવવાની, આ તેમ પેન્સિલ કરવાની નહીં. હવે આપણે બીજા ખાનામાં ખાલી છે અને જે આપણે હાથે લખવાના શીખવાના છે. તો બાળકો તમે પણ મારી સાથે આ રીતે 7 લખો. સેવન બધાએ મોટા અક્ષર લખવાનું છે અને સાથે સાથે સ્પેલિંગ પણ બોલવાનું છે, જેમ કે આપણાને સ્પેલિંગ પણ પાકો થઈ જાય અને 7 પણ લખતા આવડી જાય. તો આપણે સ્પેલિંગ બોલવાનું એસ ઈ વી ઈ એન 7, એસ ઈ વી ઈ એન એટલે કે 7. તો બાળકો આપણે બોલતું જવાનું અને સ્પેલિંગ પણ યાદ કરતું જવાનું અને લખતું જવાનું. તો બાળકો આપણે અહીં કયો નંબર લખતા શીખ્યા? તો છે 7 અને 7નો સ્પેલિંગ છે એસ ઈ વી ઈ એન. હવે બાળકો આપણે નીચેના પેજ ઉપર જોઈશું. નીચેના સાઈડમાં આપણાને કયો નવો નંબર આપ્યો છે? તો બાળકો તમે પણ તમારા પુસ્તકમાં નીચેનો નંબર જુઓ. તો જુઓ બાળકો, આ છે આપણો નવો નંબર. તો બાળકો હવે આપણે અહીં
કેટલી કેટલા દડા આપ્યા છે જે આપણે ગણવાના છે. તો મારી સાથે સાથે તમારે પણ ગણવાના. 1 2 3 4 5 6 7 8 એટલે કે આપણો આ નંબર છે કયો છે 8. અને અહીં પેન્સિલથી આપણે શું કરવાનું છે, ટપકા જોડી 8 પૂર્ણ કરવાનો છે. તો બાળકો તમે પણ મારી સાથે આ રીતે પેન્સિલથી લખો. આપણે અહીંયા પેન્સિલ વડે 8 લખી નાખ્યો. હવે આપણાને નીચે 8 નો સ્પેલિંગ આપ્યો છે. તો શું છે બાળકો સ્પેલિંગ? EIGHT એટલે કે 8, 8 એટલે કે 8. તો બાળકો હવે આપણે નીચેના નંબર જોવાનું છે. તો આપણને અહીં ટપકાવાળો 8 આપ્યા છે, જે ટપકા આપણે શું કરવાના છે, જોડવાના છે. તો તમારે પણ બાળકો મારી સાથે પેન્સિલ વડે ટપકા જોડવાના છે. હવે અહીં ખાલી બોક્સ છે એમાં આપણે 8 જાતે લખવાના છે. મોટા અક્ષરે જ લખવાના અને સાથે સાથે આપણે 8 નો સ્પેલિંગ બોલતું જવાનું. EIGHT. EIGHT 8. બાળકો આપણે 8 નંબર્સ લખતા શીખ્યા અને 8 નો સ્પેલિંગ EIGHT એટલે કે 8. EIGHT. તો બાળકો અહીં આપણે કયો નંબર કમ્પ્લીટ કર્યો? તો 8. 8 નો સ્પેલિંગ EIGHT. હવે બાળકો અહીં આપણું પેજ નંબર 57 પૂર્ણ થાય છે. હવે આપણે આગળના પેજ ઉપર આગળના નંબર જોઈશું. તો તમે પણ બાળકો તમારા પુસ્તકમાં પેજ નંબર 58 જુઓ. તો ચાલો બાળકો આ છે આપણું પેજ નંબર 58. તો બાળકો હવે આપણાને અહીં કયો નંબર્સ આપ્યો છે? પહેલાં તો આપણે એના જે ચિત્ર આપ્યા છે, આપણે ચિત્રમાં શેના ચિત્ર છે, ફૂલના, તે આપણે ગણવાના છે. એટલે તમારે પણ મારી સાથે સાથે ગણવાના. 1 2 3 4 5 6 7 8 9. તો બાળકો આ આપણો કયો નંબર છે? 9. ને હવે આપણે આ પેન્સિલ વડે કૂટવાનો છે, એટલે બધા આપણે ટપકા જોડી 9 પૂર્ણ કરવાનું છે. તો બાળકો તમે પણ મારી સાથે સાથે 9 લખતા જાઓ. તો બાળકો આપણે અહીં 9 જે ટપકા જોડવાના છે. તો બાળ મિત્રો અહીં આપણાને નીચે જુઓ, આપણાને 9 નો સ્પેલિંગ આપ્યો છે. તો શું છે સ્પેલિંગ? NINE એટલે કે 9. 9 એટલે ગુજરાતીમાં આપણે કહીશું 9. તો બાળ મિત્રો અહીં આપણને આગળ બે ટપકા જોડવા માટે 9 આપ્યા છે, તે આપણે ટપકા જોડવાના છે. તો તમારે પણ બાળકો મારી સાથે ટપકા જોડી 9 પૂર્ણ કરવાનો છે. તમારે પણ મારી સાથે સાથે 9 ટપકા જોડવાના, સારા અને સ્વચ્છ અક્ષરે. હવે બાળકો આપણાને ખાલી ખાના આપ્યા છે, જે ખાનામાં આપણે 9 લખવાનો છે. તો તમે પણ બાળકો મારી સાથે સાથે 9 લખો.
અને આપણે સાથે સાથે નાઇનનો સ્પેલિંગ પણ બોલતું જવાનું, જેમ કે આપણાને નાઇનનો સ્પેલિંગ પણ આવડી જવો જોઈએ. તો નાઇનનો સ્પેલિંગ એન આઈ એન ઈ, એન આઈ એન ઈ એટલે કે નાઇન, એન આઈ એન ઈ. N I N E, તો બાળકો અહીં આપણે કયો નંબર્સ લખ્યો? તો નાઇન, અને નાઇનનો સ્પેલિંગ છે એન આઈ એન ઈ. બાળ મિત્રો, હવે આપણે નીચેની તરફ ને નવો નંબર્સ લખતા શીખીશું. તો બાળ મિત્રો, આ છે આપણો નવો નંબર્સ. એટલે આપણે પહેલાં તો અહીં આપણાને કહે છે શેના ચિત્ર આપ્યા છે, સ્ટારના, તે સ્ટાર આપણે ગણવાના છે. તો બાળકો તમે પણ મારી સાથે સાથે સ્ટાર ગણો. 1 2 3 4 5 6 7 8 9 10. તો બાળકો આ આપણો કયો નંબર છે? 10. અને આપણને અહીં ટપકાવાળો 10 આપ્યો છે, તે આપણે ટપકા જોડી પૂર્ણ કરવાનો છે. તો તમારે પણ બાળકો મારી સાથે લખવાનું છે અને ટપકા ઉપર જ વ્યવસ્થિત, ટપકા આડાઅવળી લીટી કરવાની નથી. પછી બાળ મિત્રો, આપણને ટેનનો સ્પેલિંગ આપ્યો છે, તે શું છે? ટી ઈ એન એટલે કે ટેન. પછી બાળ મિત્રો અહીં નીચેની તરફ જુઓ, નીચે આપણાને ખાનામાં ટપકાવાળા 10 આપ્યા છે અને તે આપણે શું કરવાના છે? ટપકા જોડી પૂર્ણ કરવાના છે. તો બાળકો તમે પણ મારી સાથે સાથે ટપકા જોડી 10 પૂર્ણ કરો. બાળ મિત્રો, હવે આપણાને 10 જાતે લખતા શીખવાનું છે, તો તમે પણ મારી સાથે સાથે જાતે લખવાનું છે. સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે અને સાથે સાથે આપણે શું કરવાનું છે? 10નો સ્પેલિંગ બોલવાનું છે. તો 10નો સ્પેલિંગ આપણને શું આપ્યો છે? ટી ઈ એન. તો બાળકો તમે પણ મારી સાથે સાથે બોલતા જવાનું અને લખતા જવાનું. ટી ઈ એન એટલે કે 10. 10 એટલે 10. ટી ઈ એન. પછી નીચેના ખાનામાં એ જ રીતે ટી ઈ એન. ટી ઈ એન એટલે કે 10. TEN. TEN. Click it in. ચાલો બાળકો આપણે પાછું લખવાનું છે અહીં, અને સ્પેલિંગ શું છે એનો? ટી ઈ એન. બાળકો અહીં આપણે કયા નંબર્સ લખ્યો? તો એ છે 10, અને 10નો સ્પેલિંગ શું છે? ટી ઈ એન. તો બાળકો અહીં આપણું પેજ નંબર 58 પૂર્ણ થાય છે. તો હવે આપણે બાળકો આપણું લેસન લખી લઈશું. તો બાળ મિત્રો,
આ છે આપણું આજનું હોમવર્ક અને તમારે પણ મારી સાથે તમારા નોટબુકમાં લખી લેવાનું. ધોરણ એક વિષય અંગ્રેજી HW અંગ્રેજીના પુસ્તકમાંથી પાના નંબર 56, 57 અને 58 પાકી નોટબુકમાં લખવું, A to Z સુધી અલ્ફાબેટ લખવા અને પાકા કરવા, લેશન બુકમાં લખવું. તો બાળકો હવે પછી આપણે આગળના વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.